એટલે હવે ક્યાંય કોંગ્રેસ વાળાનો ક્યાંય મેળ પડે એમ નથી. જોડાયેલા સૌ કાર્યકરોને એક જ વિનંતી છે કે જે સોંપે એ કામ કરજો. પહેલું કામ તમારા ગામથી શરૂ કરવાનું છે. વર્ષો સુધી જેની સામે તમે રહ્યા છો, આંખો લડાડીએ છે ને, સરપંચ અને પક્ષ ની અંદર એમની સાથે તમારે બળવાનું છે. એથી શરૂ. જય માં. ખૂબ ખૂબ આભાર ગૌતમભાઈ. સૌનો ચાર સૌનો વિકાસ નો પાયો નાખનાર એવા સન્માનીય દોલતસિંહજી, સૌ જિલ્લાના ત્રણે ત્રણ મહામંત્રીશ્રીઓ, પાર્ટીના પ્રમુખ તાલુકાના ભાઈ શ્રી અજબસિંહજી, તાલુકા પંચાયતના પ્રમુખ ભીખાભાઈ, કારોબારી આજે મેમદોર તાલુકા ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારના આજે 9 વર્ષ પૂર્ણ થયા છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 9 વર્ષના કાર્યોથી પ્રેરાઈને ખેડા જિલ્લાની મેમદાવાદ વિધાનસભાના મેમદાવાદ તાલુકાના 12 મુવાડા જિલ્લા પંચાયત સીટના 155થી વધારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધારણ કર્યો છે. તેમાં અમારા સ્થાનિક ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણના કાર્યોનું પણ એમાં આગવું વજૂદ છે. કુલ મળીને આજના દિવસે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈને એમણે એક ઉત્તમ સંકેત આપ્યો છે કે આવનારા વર્ષો વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટી આ દેશ પર રાજ કરશે. જી સાહેબ, તમારી જ વિધાનસભામાં કોંગ્રેસમાં ભંગાણ કહી શકાય કેટલા લોકો જોડાયા? યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબના સુશાસનને આજે 9 વર્ષ પૂરા થયા છે. સૌનો સાથ સૌનો વિકાસ કરતી આ પાર્ટીમાં રોજે રોજ હજારોની સંખ્યામાં શક્તિમાં સરવાળો થાય છે. આજે મારી વિધાનસભામાં અને વિશેષ 12 મુવાડા જિલ્લા પંચાયતમાંથી આજે 155થી વધુ સંખ્યામાં અને વિશેષ કોંગ્રેસમાંથી જવાબદાર એવા રામસિંહજી, એમની ટીમ, એવા મજબૂત કદ્દાવર કાર્યકર્તાઓનું જોડાણ થયું છે અને આપના માધ્યમથી એમનું સ્વાગત કરું છું અને આવનારા સમયમાં સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ સાથે સૌનો પ્રયાસમાં એ પણ સાથે મળીને પ્રયાસ કરશે એવા આજના દિવસે આપના માધ્યમથી ખાતરી આપું છું અને વિશેષ શુભેચ્છાઓ છે. આવનારા સમયમાં ભારતીને પરમ વૈભવે પહોંચાડવા માટે સતત
બધાને જોડતા રહેવું એ અમારો એવો વિશેષ સંકલ્પ છે।